મિત્રો હું ડોક્ટર નિધિ પટેલ ડર્મેટોલોજિસ્ટ છું અને અમદાવાદ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું આજે આપણે હેર સાયકલ અને હેર લોસ વિશે વાત કરીશું હેર સાયકલમાં મેઇન ત્રણ ફેઝ હોય છે એનાજન કેટાજન અને ટીલોજન એનાજન ફેઝ એ એક એક્ટિવ ગ્રોઈંગ ફેઝ છે જેમાં વાળ વધવાની ક્રિયા થાય છે આ ફેઝ 2-7 વર્ષ સુધી ચાલે છે વાળ મહિનામાં 1 સેન્ટીમીટર જેટલો વધે છે સેકન્ડ ફેઝ એ કેટાજન ફેઝ છે જેમાં હેર ક્લબ હેરમાં કન્વર્ટ થાય છે અને ટીલોજન ફેઝ માટે રેડી થાય છે આ ફેઝ એ ટૂંકો હોય છે લગભગ 2 અઠવાડિયા સુધી ચાલે છે અને થર્ડ ફેઝ એ ટીલોજન ફેઝ છે જે રેસ્ટિંગ ફેઝ છે આ ફેઝમાં વાળ ખરવાની પ્રક્રિયા થાય છે જે આશરે 3 મહિના સુધી થાય છે આપણા માથામાં આશરે 1 લાખ જેટલા વાળ હોય છે આમાંથી 90-93% વાળ એ એનાજન ફેઝમાં હોય છે 1% થી ઓછા વાળ કેટાજન ફેઝમાં હોય છે અને 5-10% વાળ ટીલોજન ફેઝમાં હોય છે આમ દિવસના 50-100 વાળ ખરવા એ નોર્મલ પ્રક્રિયા છે આ હેર સાયકલમાં એ અનેક પરિબળો ભાગ ભજવે છે જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ એન્વાયરમેન્ટલ જેમાં સ્ટ્રેસ સિવિયર ઇલનેસ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ડાયટ ડેફિશિયન્સી ઇન્ક્લુડ થાય છે આ સિવાય ઇન્ફ્લામેશન અને જીનેટિક ફેક્ટર પણ ઇન્ક્લુડેડ છે હેર ઓછા થઈ જાય અથવા તો વાળ ખરી જાય પાતળા થઈ જાય જેને એલોપેશિયા કહેવાય છે આ એલોપેશિયા થવાના મુખ્ય 3 રીતે થાય છે એક તો હેર સાયકલમાં ઓલ્ટરેશન થાય છે એના કારણે એલોપેશિયા થાય છે જેમાં એન્ડ્રોજેનેટિક એલોપેશિયા એલોપેશિયા એરિયાટા ટીલોજન ઇન્ફ્લુએમ અને એનાજન ઇન્ફ્લુએમનો સમાવેશ થાય છે આ સિવાય હેર ફોલિકલના ડિસ્ટ્રક્શનના કારણે સિકાટ્રિશિયલ એલોપેશિયા થાય છે અને હેર શાફ્ટમાં ફ્રેક્ચર થવાના કારણે પણ એલોપેશિયા થાય છે હવે આપણે એક પછી એક દરેક એલોપેશિયા વિશે થોડી વાત કરીશું ફર્સ્ટ એક ઇન્વોલ્યુશનલ એલોપેશિયા છે જેમ ઉંમર વધતી જાય છે એમ એનાજન ફેઝનો સમયગાળો ટૂંકો થતો જાય છે અને વાળ વધવાની પ્રક્રિયા ધીરે ધીરે ઓછી થતી જાય છે અને વાળ પાતળા થતા જાય છે જે એજિંગ ફેક્ટરના કારણે થાય છે સેકન્ડ કોમનેસ્ટ એન્ડ્રોજેનેટિક એલોપેશિયા છે જે મેલ અને ફિમેલ બંનેમાં કોમન છે મેલ એન્ડ્રોજેનેટિક એલોપેશિયામાં હેર લાઈન પાછળ જતી જાય છે પરાઇટલ એરિયામાં અને વર્ટેક્સમાં હેર લોસ થાય છે જ્યારે ફિમેલ એન્ડ્રોજેનેટિક એલોપેશિયામાં ઓવરઓલ વાળ પાતળા થાય છે આ એક જીનેટિકલી પ્રીડિસ્પોઝ્ડ વ્યક્તિઓમાં એન્ડ્રોજન હોર્મોનના કારણે થાય છે હવે એલોપેશિયા એરિયાટા એમાં નોર્મલ વ્યક્તિમાં અચાનક જ 1 કે 1 થી વધારે વાળ પેચ વાળના દેખાવા ખરેલા દેખાવા માંડે છે આમાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી કોઈ ફોડલી ખંજવાળ કશું જ થતું નથી બસ વાળ ખરી જાય છે જેમાં જો આખા સ્કાલ્પના માથાના વાળ ખરી જાય તો એને એલોપેશિયા ટોટાલિસ કહેવાય છે અને માથા સાથે જો આઈબ્રો અને શરીરના વાળ પણ ખરી જાય તો એને એલોપેશિયા યુનિવર્સાલિસ કહેવાય છે ત્રીજું છે ટીલોજન ઇફ્લુએમ ટીલોજન ઇફ્લુએમ એ અચાનક જ શરીરના માથાના વાળ એક સાથે ટીલોજન ફેઝમાં એન્ટર થવાના કારણે થાય છે નોર્મલી 5-10% વાળ ટીલોજનમાં હોય છે જ્યારે ટીલોજન ઇફ્લુએમમાં ટ્રિગરિંગ ફેક્ટરના કારણે 25-50% વાળ એક સાથે ટીલોજનમાં એન્ટર થઈ જાય છે જેના કારણે એક સાથે વધારે વાળ ખરવા લાગે છે જેના ટ્રિગરિંગ ફેક્ટરમાં સ્ટ્રેસ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોર્મોનલ ઇમ્બેલેન્સ અને એન્ડોક્રાઇનોલોજિકલ ડિસઓર્ડર્સ સિવિયર ઇલનેસ નો ઇન્ક્લુડ થાય છે આ બધું થયા પછી 3 મહિના પછી અચાનક જ વાળ ખરવા લાગે છે આ સિવાય સિકાટ્રિશિયલ એલોપેશિયા છે જેમાં હેર ફોલિકલ ડિસ્ટ્રક્ટ થઈ જાય છે જે એક રિવર્સિબલ એલોપેશિયા છે એમાં ફરીથી હેર આવતા નથી નમસ્તે